મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 3 કેટલા ચોરસ વિશે શીખીશું. તો એ કેટલા ચોરસમાં તમે અહીં બિંદુઓથી બનાવેલા લંબચોરસને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બિંદુઓથી બનાવેલા લંબચોરસની અંદર તમે એક લાલ રંગનો ચોરસને જોઈ શકતા હશો. તો આ લાલ રંગના ચોરસની બધી બાજુઓનોમાં એટલે કે દરેક બાજુ કેટલા માપની છે તે તમારે જણાવવાનું છે. તો તમે જણાવી શકો છો કે કેટલા માપની હોઈ શકે. તો આ બે બિંદુઓ વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે. તમે જ્યાં બે બિંદુઓ ભેગા, બે બિંદુઓ છે અહીં, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. તો આ બિંદુઓ ચારે બાજુનું માપ શું હોઈ શકે? આ બે બિંદુઓ વચ્ચે બનતી જે રેખા છે તે એક રેખા થશે ને, એક બાજુ થશે. તો એક બાજુનું માપ શું હોઈ શકે? તો આ લાલ કલરથી બનેલા ચોરસની દરેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે. તો આવા 1 સેન્ટીમીટરવાળા ચોરસની મદદથી આપણે લંબચોરસ બનાવવાનું છે. તો લંબચોરસ બનાવવા માટે એમ કહેવામાં આવ્યું છે કે 12 આવા ચોરસ લો. કેટલા ચોરસ લો? 12 આવા ચોરસ લો અને તમે આ લંબચોરસની અંદર એવા કેટલા લંબચોરસ બનાવી શકશો? તો આવું એક ચોરસ છે ને, એવા કેટલા ચોરસ લેવાનું કહે છે? 12 ચોરસ લેવાનું કહે છે. આવા 12 ચોરસનો ઉપયોગ કરો. આવા 12 ચોરસનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવો. તમે આ લંબચોરસની અંદર એવા 12 ખાનાવાળા એટલે કે 12 ચોરસવાળા કેટલા ચોરસ બનાવી શકશો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બનાવીએ ને. હા, ચાલો બનાવીએ. જુઓ, અહીં જે આપણે શરૂઆત કરી છે એની બાજુમાંથી જુઓ, અહીં એક લઈએ છીએ, એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું અહીંયા પૂરો થશે ને આ રીતે, એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ, 5, 6, 7, 8, 9, 10, 11, 12. જોજો, મેં અહીંયા 12 સુધી લઈ લઉં છું. આ મારું એક ચોરસ અહીંયા કમ્પ્લીટ થશે એ રીતે મેં 12 ચોરસ સુધી મેં લઈ લઉં છું. તો મારું લંબચોરસ બને છે કે નથી બનતું જોઈએ આપણે. 12 ચોરસના ખાનાવાળું લંબચોરસ બને છે જોઈએ. ચાલો, મેં લીધું. જુઓ, જો આ એક ચોરસ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, 9, 10, 11 અને 12. 12 ચોરસવાળું મેં આ લંબચોરસ બનાવ્યું છે. હા કે ના? બન્યું છે આ લંબચોરસ. એને આપણે થોડી ડિઝાઇન કરી દઈએ એટલે આપણું એક લંબચોરસ કમ્પ્લીટ કહેવાશે. આપણે એક લંબચોરસ બનાવીને ઓકે કરી દીધું છે. એ લોકોએ ટાર્ગેટ આપ્યો હતો આપણે કે 12 ચોરસની મદદથી લંબચોરસ બનાવો. આપણે 12 ચોરસનો ઉપયોગ કરીને આ પહેલું લંબચોરસ બનાવી દીધું છે. ઓકે, એની નીચે જ આપણે બીજું લંબચોરસ એવું જ બનાવી દઈએ ને સેમ. જુઓ, આ 12 ખાનાવાળું અહીંયા સુધી 12 ખાનાનું બને છે. તો અહીંયા સુધી બીજું લંબચોરસ બનશે ને, તો બીજું લંબચોરસ પણ બનાવી દઈએ. એ લોકો એવું જ કહે છે કે આ લંબચોરસની અંદર તમે કેટલા બનાવી શકો 12 ખાનાની મદદથી. તો આપણે 12 ખાનાની મદદથી બીજું લંબચોરસ બનાવીએ અને આપણે બીજી ડિઝાઇન કરીએ કે જેથી આપણો ગૂંચવારો નહીં થાય. જુઓ, આ બીજું લંબચોરસ બનાવ્યું. તમને બતાવું છું ગણીને પણ. જોજો, અહીં એક લંબચોરસ પૂરું થયું, બીજું ચોરસ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું ને 12. 12 ચોરસના ખાનાની મદદથી એક લંબચોરસ કમ્પ્લીટ કર્યું છે. આ એક લંબચોરસ અને આ આપણું બીજું લંબચોરસ કમ્પ્લીટ કર્યું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, એની બાજુમાં જુઓ તો આપણે ખાના ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. જો આપણે 12 ચોરસની જરૂર છે અને 12 ચોરસ અહીંયા મળે છે. કઈ રીતે? તો જુઓ, અહીંયા એક ચોરસ પૂર્ણ થાય ને, આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, એવી રીતના હું કમ્પ્લીટ કરું છું. જોઈ શકો છો ને તમે? ચાલો, તો આપણે આ 12 ખાના અહીંયા થાય છે. જોજો ફરી એકવાર, 1, 2, 3, 4 આવ્યું, આ પાંચમું અને આ છઠ્ઠું, આ સાતમું અને આ આઠમું, આ નવમું અને આ દસમું, આ 11મું અને આ 12મું. આ 12 ચોરસવાળું આપણું લંબચોરસ બનશે. 12 ચોરસ ખાનાવાળું આપણું લંબચોરસ અહીં બની શકે છે. જુઓ તો અહીં, ઓકે, અહીં જોઈ લેજો.
અહીં આપણે આ 12 ખાનાવાળું લંબચોરસ બનાવી રહ્યા છે. સરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 બાર ખાનાનો આપણો એક બીજો લંબચોરસ તૈયાર થયો છે. એને પણ આપણે કોઈ ડિઝાઇન આપી દઈએ જેની મદદથી આપણે સરળતા રહે કે આપણે લંબચોરસને આપણા ઓળખી શકીએ, હે ને? આપણે લંબચોરસને ઓળખી શકીએ આપણા, એ માટે આપણે ડિઝાઇન તો આપવી જરૂરી જ છે. ઓકે, છતાંય આપણે થોડી અલગ આપીએ કે આપણું લંબચોરસ આપણે ઓળખી શકીએ. ચાલો જુઓ, આ એક લંબચોરસ બન્યું, એ ત્રીજું આપણું લંબચોરસ કહેવાશે. આપણે પહેલાં અહીં એક બનાવ્યું, આ બીજા નંબરનું બનાવ્યું, આ ત્રીજું લંબચોરસ બાર ખાનાની મદદથી, બાર ચોરસની મદદથી. ચાલો હવે ખાનાઓ ગણો. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 હજુ જોઈશે, 9, 10, 11 અને 12 આ બાર ખાના જોઈશે. જુઓ, આ 1, 2, 3, 4 અહીં 5, 6, 7, 8, 9, 10, 11, 12 બાર ખાના બને છે. તમે જોઈ શકતા હશો જ્યારે બે ડોટ એકબીજા સાથે ભેગા થાય તો બાર ખાના બને. તમે કહેતા હશે કે કેવી રીતના ટીચર, તો હું તમને બતાવી દઉં અત્યારે જ. જોજો, જો બાના બાર ખાના બની ગયા ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જોજો બની ગયા. આ બાજુ 4ની લંબાઈ લીધી અને આ બાજુ 3ની લંબાઈ લીધી એટલે 12 ખાના બની ગયા. આ આપણું એક લંબચોરસ બીજું કમ્પ્લીટ થયું 12 ખાનાનું, ચોથા નંબરનું. હવે આવી રીતના જ બીજા પણ લંબચોરસ બનશે. એવી રીતના 3-3 ખાના લઈ લઈએ, 1, 2 અને 3 પહોળાઈ લઈએ છીએ ને 4 લંબાઈ, 1, 2, 3 અને 4 તો આ એક લંબચોરસ બનવાનું ને આપણું. આ બાજુ 3 ખાના ને આ બાજુ 4 ખાના, 3 ચોક 12 આ રીતે થાય ને, 3 ચોક 12 થાય ને, એટલે એ રીતે આપણે 3 ચોક 12 ખાના થશે. તો એને પણ આપણે હવે અલગ આકાર આપી દઈએ. આ એક આપણું લંબચોરસ કમ્પ્લીટ 12 ખાનાનું. આ આપણું કયું બન્યું? 5મું. ચાલો હજી બનશે, હજુ 3 ખાના વાળું જ અહીંયા બનશે. 1, 2, 3 અને 3 જ લઈએ આડા. ઓકે, આ 3, 1, 2 અને 3 ઊભા 4 લઈએ, 1, 2, 3 અને 4 તમને આમાં સમજ પડવી જોઈએ કે આડા 3 ખાના અને ઊભા 4 ખાના એટલે 3 ચોક કુલ 12 ખાના થયા. તો જોઈ શકો છો આ પણ 3 ખાના આડા અને ઊભા 4 ખાના એમ મળીને 3 ચોક 12 એટલે કે 12 ખાના આપણા પૂર્ણ થાય છે. તમે જોઈ શકતા હશો, પાછા એકવાર તમને બતાવી જ દઉં કે 12 ખાના કેવી રીતના. તો જોજો, આ ડોટ જ્યાં ભેગા થાય છે ત્યાં એક ખાનું બનાવે છે, બે ડોટ જ્યારે ભેગા થશે જો બને છે ને 12 ખાના બન્યા ને, એટલે આ 12 ખાનામાંથી પાછું એક ચોરસ બન્યું, લંબચોરસ, લંબચોરસ બન્યું છઠ્ઠા નંબરનું. હજુ બનશે કે રીતના, તો આ રીતે જોજો, અહીં 1, 2 અને 3 આ 3 રેખાનો ઉપયોગ કરીએ એટલે 3 ખાનાનો ઉપયોગ કર્યો. આ બાજુ 1 ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું ને ચોથું ખાનું એટલે આમાં પણ 3×4 ખાનાનો જ ઉપયોગ કર્યો, 3×4 ખાનાનો ઉપયોગ કર્યો. અહીં પણ આપણે લાઈન દોરી દઈએ. ચાલો આ 7મું ખાનું બન્યું, 7મું લંબચોરસ બન્યું. આ પહેલું લંબચોરસ આપણે બનાવ્યું, આ બીજું લંબચોરસ બનાવ્યું, આ ત્રીજું લંબચોરસ બનાવ્યું, આ ચોથું લંબચોરસ બનાવ્યું, આ 5મું લંબચોરસ બનાવ્યું, આ 6ઠું અને આ 7મું. હવે લંબચોરસ બને એવી શક્યતા છે, કાઉન્ટ કરી જોઈએ. 1 ખાનું છે, 2 ખાનું છે, 3 ખાના છે, 4 ખાના છે અને 5 ખાના છે. આપણે કેટલા ખાનાનું લંબચોરસ બનાવવાનું છે? 12 ચોરસનું લંબચોરસ બનાવવાનું છે. પણ આપણી પાસે તો 5 જ ચોરસ બને છે, તેથી 12 ચોરસ ન હોવાથી આપણે હવે આગળનું લંબચોરસ બનાવી શકીએ નહીં. બસ ફક્ત 7 લંબચોરસ બન્યા. નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.